ગોંચમાં પડ્યું છે. માન દરવાજા ટેનમેન્ટના રહીશો આ સમગ્ર મામલે એકઠા થયા. 6 વખત ડેવલપમેન્ટ માટે પાલિકાએ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને ટેનમેન્ટ જર્જરિત થતા મનપાએ ખાલી કરાવ્યું હતું. 3 મહિનાથી રહીશો ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે. રહીશો આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે. આગામી દિવસોમાં સુરત મનપાને આવેદન આપવામાં આવશે અને કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. ટેનમેન્ટ વાસીઓનો હક માંગી રહ્યા છે, કોઈ ભીખ નથી માંગી રહ્યા છે. છેલ્લા 7-7 ટેન્ડરિંગ પ્રક્રિયા વર્ષ 2018 થાય છે, તેમ છતાં અહીંયા કોઈ વિકાસકાર ટેન્ડર ભરતું નથી, જેનું મૂળ કારણ છે સુરત મહાનગરપાલિકા અને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો. એ દુકાનદારોને નામદાર હાઈકોર્ટમાં મેટર ચાલતું એટલે દરેક ટેન્ડરમાં લખવામાં આવે છે કે હાઈકોર્ટ મેટર ચાલે છે. એના કારણે કોઈ વિકાસકાર અહીંયા કે કોઈ બિલ્ડર ઇન્ટરેસ્ટ લેતો નથી. આજે TP7 ફાઇનલ પ્લોટ નંબર 188 રિંગ રોડ પર આ મોકાની જમીન કે જે આટલી મોકાની જમીન હોવા છતાં પણ બિલ્ડર આવતા નથી એનું મૂળ કારણ છે કે આ હાઈકોર્ટ મેટર ચાલે છે. એટલે આજ રોજ એક મિટિંગમાં અમે લોકો એક જ નક્કી કર્યું છે, આવનારા 3-4 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરશું કે તમે આ આંબેડકર શોપિંગ સેન્ટરના જે દુકાનદારો છો એનો નિર્ણય તાત્કાલિક લો. ધંધા ચાલતા નથી, ઓલા કોઈ કામ પડે નહીં, ઓલે કપમ કે શું કરે. 8,000 ભરું નીકળ્યા મેં. હમણાં રોડ પર આવવાનો વખત આવી ગયો, મને કેવી રીતના છોકરાઓને ખવડાવ, મેં ઘરનું ભરું નહીં ભરાતું, મારાથી બોલાવે શું કરવાનું, અમને રહેવાનું કઈ, બહાર રહેવાનું થઈ ગયેલું છે અમાને. બે છોકરા એટલા હેરાન કરે કે બસ નહીં. 3 મહિના થયા. હવે તમારી શું માંગ રહી? અમને સારું કઈ ઘર મળી જાય તો નજીકમાં, ભરું આપે તો હા સારું છે, કે હમણાં ભરું નહીં ભરાતું. ટેનમેન્ટ ખાલી કરાવ્યા છે, 3 મહિના પૂરા થઈ ગયા છે, હજી અમને કોઈ ફેસિલિટી કે ભરું એવું કશું મળતું નથી, એના માટે અમને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. હવે અમે લોકો અહીંયા ભેગા થઈને હવે ડિસિઝન લઈ કે હવે અમારા આગળ શું એક્શન લેવાની છે. બધી તકલીફ ને, પહેલી વસ્તુ કે હું એકલી કમાવાની છું, મારા બંને છોકરા સ્ટડી કરે છે, અત્યારે હું કમાવાનું તો અહીંયા મારું ઘરમાં જ હતું કામ, હવે ઘર જ બંધ કરે, હું ભરું બે છોકરાને બનાવું કે પછી હું, બધી બહુ તકલીફ છે. ને બસ અમારું ઘર જે છે તમને મસ્ત બનાવીને આપી દે, ને બનાવવાનું ચાલુ કરે તો 3 મહિનાનું જે ભરું ગયું બાકીનું જે સમય હવે આવે તો અમને કમ્પ્લીટલી બધું ભરું મળવું જોઈએ.